હરિયોમ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર પંદર અન્ય સ્ત્રોતોમાં સુધારણા જેમાં સિંચાઈ વિશેની માહિતી મેળવ્યા બાદ આજે આપણે મિશ્ર પાક ઉછેર પદ્ધતિ વિશેનો અભ્યાસ કરવાનો છે કે મિશ્ર પાક ઉછેર પદ્ધતિ છે કોને કહેવામાં આવે તેમાં કયા કયા પાકોને એકસાથે લેવામાં આવે છે તો વ્યાખ્યા આપેલી છે મિશ્ર પાક ઉછેર પદ્ધતિની એક જ ખેતરમાં એક સાથે બે અથવા બે થી વધુ પાક ઉછેરવાની પદ્ધતિને મિશ્ર પાક ઉછેર કહેવાય છે એક જ ખેતરમાં એક સાથે બે અથવા બેથી વધુ પાક ઉગાડવામાં આવે ઉછેરવામાં આવે તેને કઈ પદ્ધતિ કહેવાય મિશ્ર પાક ઉછેર પદ્ધતિ ભારતમાં ખેડૂતો દ્વારા મિશ્ર પાક ઉછેર પદ્ધતિ છે એ ઘણી બધી જગ્યાએ કરવામાં આવેલી છે જેમાં કયા કયા પાકને એકસાથે ઉગાડી શકીએ તો ઘઉં સાથે તમે ચણા લઈ શકો મગફળી સાથે સૂર્યમુખી કપાસ અને મગ મકાઈ વત્તા અડદ ઘઉં વત્તા રાય બાજરી વત્તા તુવેર આ બધા પદ્ધતિ છે એના આધારે તમે બધા પાક લઈ શકો છો મકાઈ અડદ ઘઉં સાથે રાય ઘઉંની એક કરોડ કરવામાં આવે એ કરોડ રાયની કરવામાં આવે એ કરોડ ઘઉંની એક કરોડ રાયની આ રીતના એક જ ખેતરમાં એક સાથે ઘઉં અને રાયની ખેતી થઈ શકે ઘઉં અને ચણાની ખેતી થઈ શકે અને કહેવાય મિશ્ર પાક ઉછેર પદ્ધતિ એના લાભ શું છે તો જોઈએ આ ઉછેર આ ઉછેર રીતથી નુકસાન થવાની સંભાવના ઓછી થઈ જાય છે કારણ કે એક પાક નાશ થવા છતાં બીજા પાકના ઉત્પાદનની આશા જાગૃત રહે છે ખેડૂતોને પાકનું જે નુકસાન થાય ને એ નુકસાન થવાની આશા ઓછી રહે કેમ કારણ કે અહીંયા બે પાક છે એ ઉગાડવામાં આવેલા છે જો એક પાકનું ઉત્પાદન સારું ન આવે તો બીજા પાકમાં તો ખેડૂત પોતાનું વળતર મેળવી શકે તો આ પદ્ધતિ થઈ ગઈ મિશ્ર પાક ઉછેર પદ્ધતિ ત્યારબાદ આવે છે આંતરપાક પાક ઉછેર પદ્ધતિ કોને કહેવામાં આવે તો આંતરપાક ઉછેર પદ્ધતિમાં એક જ ખેતરમાં નિર્દેશિત માળખામાં બે અથવા બેથી વધારે પાકને એકસાથે ઉગાડવાની પદ્ધતિને આંતરપાક ઉછેર પદ્ધતિ કહે છે એક જ ખેતરનો નિર્દેશિત માળખું હોય એક જ ખેતરમાં કેવું માળખું હોય નિર્દેશિત માળખું હોય એમાં બે અથવા બેથી વધારે પાકને ઉગાડવામાં આવે તેને કહેવાય આંતરપાક ઉછેર પદ્ધતિ કેટલી કરોળમાં એક પ્રકારનો પાક તેની એકાંતરે આવેલી બીજી હરોળમાં બીજો પાક ઉગાડવામાં આવે છે સોયાબીન મકાઈ અને બાજરી ચોળા આ રીતના તમે આંતરપાક જો અહીં તમને દેખાય છે આકૃતિમાં અલગ અલગ હરોળ છે દેખાય છે કે નહીં આ ઉછેર પદ્ધતિમાં પાકની પસંદગી એ પ્રકારે કરવામાં આવે તેઓના પોષક દ્રવ્યોની આવશ્યકતા ભિન્ન અલગ હોય ઉદાહરણ તરીકે અક્ષર કઈ રીતના તમે કહી કહો છો કે પોષક દ્રવ્યોની આવશ્યકતા ભિન્ન હોય તો એ સમજી લો કે બાજરીનો પાક ઉગાડવાનો છે તો બાજરીના પાકને જે પોષક તત્વો જોતા હોય એ બાજુમાં ઉગાડેલો જે પાક હોય એને એ ન જોતા હોય બીજા જરૂરી હોય એવો પાક ઉગાડવાનો હોય તમે બંને પાક એવા ઉગાડશો કે જેને એક જ પોષક તત્વો જોઈએ તો બંનેને પૂરતા નહીં મળે જેથી એવા બે પાક ઉગાડવાના કે બંનેને પોષક દ્રવ્યો કેવા જોતા હોય અલગ અલગ જોતા હોય એક પાક ઉગાડેલો છે તો એને નાઇટ્રોજન ફોસ્ફરસની ઉપયોગિતા હોય તો બાજુમાં જે ઉગાડેલો છે એને પોટેશિયમ કેલ્શિયમની ઉપયોગિતા હોય એવા પાક ઉગાડવાના જેથી સારો એવો પાક ઉગી શકે અને બંને વચ્ચે કોઈ પ્રકારની સ્પર્ધા કે હરીફાઈ ન થાય જેના લાભ શું છે તો બંને પાકનું ઉત્પાદન કેવું મેળવી શકાય છે સારું મેળવી શકાય છે તેમજ એક પ્રકારના પાકની બધી વનસ્પતિઓમાં જંતુ અથવા રોગોને ફેલાતા હું કરી શકાય છે રોકી શકાય છે આ પદ્ધતિ થઈ ગઈ આંતરપાક પદ્ધતિ ત્યારબાદ આવે છે પાકની ફેરબદલી પૂર્વ આયોજન કાર્યક્રમ અનુસાર એક ખેતરમાં ક્રમવાર વિવિધ પાક ઉગાડવામાં આવે તેને કહેવાય પાકની ફેરબદલી એક જ ખેતરમાં એકસાથે શું કરવામાં આવે અલગ અલગ પાકને ઉગાડવામાં આવે પેલા એક પાક છે એ વાવી દેવામાં આવે પછી એ પાકનું ઉત્પાદન થઈ જાય પછી બીજો પાક ઉગાડવામાં આવે આ રીતના પાક લેવામાં આવે એને કહેવાય પાકની ફેરબદલી પાકની ફેરબદલી એ પરિપક્વ સમયગાળા પર આધારિત વિવિધ પાકનું સમિશ્રણ કરવા માટે અપનાવવામાં આવે છે સામાન્ય રીતે એક પાક મેળવ્યા પછી વાવવા માટે બીજા પાકની પસંદગી વેજ અને સિંચાઈ સુવિધાની પ્રાપ્યતા પર નક્કી થાય છે આ પાકની ફેરબદલી એટલે કે એવી રીત છે કે જેમાં તમે એક પાક ઉગાડી લ્યો પછી એ એ પાકની લણણી થઈ જાય પછી પાછું ખેતરને હળ ચલાવીને સમથળ કરવામાં આવે તેમાં યોગ્ય ખાતર વાવવામાં આવે અને પછી બીજો પાક લેવામાં આવે એ પાકને લણણી થઈ જાય પછી બીજો પાક આ રીતના પાકની સમયાંતરે ફેરબદલી કરીને પાકનું વાવેતર કરવામાં આવે જો પાકની ફેરબદલી વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો એક વર્ષમાં બે કરતાં વધારે પાક ઉગાડી શકાય છે અને સારું ઉત્પાદન પણ મેળવી શકાય છે અને ખેડૂતો પોતાની રોજગારી પણ સારી મળી રહે છે પણ એક જ વર્ષમાં બે કરતાં વધારે વ્યવસ્થિત પાક છે એની ફેરબદલી થવી જોઈએ ત્યારબાદ નીંદણ એટલે શું નિંદણના ઉદાહરણ અને તેના નિયંત્રણ માટે શું શું કરવું જોઈએ તો નીંદણ એટલે કે પાકની બાજુમાં ઊગી નીકળતી બિનજરૂરી જે વનસ્પતિ હોય તેને શું કહેવાય નીંદણ કહેવાય જેની કોઈ જરૂરિયાત જ નથી આપણે વાવેલું નથી છતાં પણ ઊગી નીકળે છે એને શું કહેવાય નીંદણ અને નીંદણ શું નુકસાન કરે તો નીંદણ છે એ વનસ્પતિ જ છે હા અને પાકને જે ઉપયોગી પોષક તત્વો જોવે એ નીંદણને ઉગવામાં થોડા ઘણા જોતા છે એટલે શું આવે પાકમાં ભાગ પડાવે એટલે પાકને પૂરતા પોષક તત્વો ન મળી રહે એટલે પાક સારો એવો ઉગે નહીં ઉદાહરણ તરીકે સમજીએ તમે તમે તમારી પાસે બે ચોકલેટ છે અને તમારે બંને ચોકલેટ તમારે જ ખાવાની છે અને તમને ફૂલ ભૂખ લાગેલી છે ચોકલેટની આપણે રોટલી લઈએ ચાલો રોટલી છે અને તમને ફૂલ ભૂખ લાગીને તમારે ખાવાની છે હવે અચાનક જ તમારો કોઈ મિત્ર આવીને એમ કહે છે મને પણ ભૂખ લાગી એટલે તમે બે રોટલીમાંથી એક રોટલી તેને આપી દેશો અને તમે એક ખાશો તમારે જરૂરિયાત હતી બે રોટલીની પણ તમે ખાધી એક જ રોટલી તો તમારી ભૂખ છે એ હજી રહેશે કે નહીં બસ એવું જ થાય છે નીંદણમાં કે પાક ઉગી નીકળે છે પણ નીંદણ બાજુમાં ઉગે ને એટલે પોષક તત્વોમાં શું પડે સ્પર્ધા થાય છે જેના લીધે પાક સારો ન ઉગી નીકળે નીંદણના ઉદાહરણમાં ગાડરિયું ગાજર ઘાસ જેને કહેવાય પ્રાથેનિયમ અને મોથા નીંદણના ઉદાહરણમાં ગાડરિયું એને કહેવાય જેન્થિનિયમ ગાજર ઘાસ પ્રાથેનિયમ અને મોથા નીંદણના નિયંત્રણની જરૂરિયાત તો કૃષિ ભૂમિમાં નીંદણ મુખ્ય પાક સાથે જો કીધું સ્થાન પ્રકાશ અને પોષક તત્વોની શું કરે છે સ્પર્ધા કરે છે હમણાં વાત કરી ની રીતના એટલે પાકની વૃદ્ધિ કેવી થાય છે ઓછી થાય છે આથી સારી ઉપજ માટે નીંદણને પ્રારંભિક જ્યારે ઊગી નીકળે ને તેવું જ એને શું કરવું જોઈએ ખેતરમાંથી દૂર કરવું જોઈએ જેના માટે શું કરી શકાય તો નીંદણનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ યાંત્રિક દ્વારા યાંત્રિક રીતો દ્વારા નીંદણને શું કરવું જોઈએ દૂર કરવું જોઈએ એટલે હાથ વડે ખેંચીને ચૂંટીને એટલે હાથ વડે ખેંચીને દૂર કરવું જોઈએ સમયસર પાક ઉગાડવો યોગ્ય ચાલ એટલે ક્યારીઓ તૈયાર કરવા આંતરિક પાક લેવા પાકની ફેરબદલી જેવી સ્પર્ધાઓ કરવામાં આવે તો નિંદણના નિયંત્રણ લાવી શકાય છે નીંદણનાશક દવાનો છંટકાવ કરો તો પણ નિંદણ ઉગશે નહીં પણ આ બધી દવાઓનો ઉપયોગ કેવો કરવાનો ઓછો કરવાનો ત્યારબાદ કીટકો પાકની ઉત્પાદકતા કેવી રીતે ઘટાડે છે તેનું નિયંત્રણ સમજાવો તો કીટકો ત્રણ પ્રકારે વનસ્પતિઓ પર આક્રમણ કરી પાકને ખરાબ કરી નાખે છે અને પાકની ઉત્પાદકતા ઘટાડે છે કીટકો હોય છે એ વનસ્પતિને ખૂબ નુકસાન કરે આપણને ઘણા બધા વનસ્પતિઓ છે જોયેલી છે જેને કીટકો દ્વારા નુકસાન થયેલું હોય વનસ્પતિમાં ખબર નાના એવા છિદ્રો પડી ગયા હોય અમુક વનસ્પતિમાં વ્હાઈટ વ્હાઈટ કલરના ઝાડા જેવી રચના હોય અમુક વનસ્પતિના પર્ણો ઉપર એવી રચના હોય આ બધું કીટકોને લીધે નુકસાન થયેલું હોય જેમાં કીટકો પહેલા તો મૂળ પ્રકાંડ અને પર્ણોને કોતરી નાખે છે આપણે વાત કરીએ રીતના અમુક પર્ણો તમે જોયા હશે છિદ્રવાળા હોય ગામડે ગયા હોય છો ત્યારે જોયું હશે અમુક પર્ણ તમે આમ હાથમાં લો આપને આપણે ચાળા કરવાની તો બહુ તેવું હોય વનસ્પતિ એનું પાંદડું તોડી નાખીએ પછી હાથમાં લઈ પર્ણમાં છિદ્ર હોય એટલે કે શું થાય છે તો આવા કીટકો દ્વારા મૂળ પ્રકાંડ અને પર્ણોને કોતરી છે તે વનસ્પતિના વિવિધ ભાગોમાંથી સૂચી લે છે અને પ્રકાંડ અને ફળોમાં છિદ્ર કરી નાખે છે કોણ કીટકો કીટકોના નિયંત્રણ માટે શું કરવું જોઈએ તો કીટકોના નિયંત્રણ માટે કીટનાશક દવાઓ છે એનો છંટકાવ કરવો જોઈએ અથવા બીજ અને ભૂમિના ઉપચાર માટે રાસાયણનો ઉપયોગ કરવો જોઈએ આ રસાયણ નિયત માત્રામાં ઉપયોગ કરવો જોઈએ જેથી વનસ્પતિ અને પ્રાણીઓ છે એના માટે ઝેરી અસર ન સર્જાય અને રસાયણો પર્યાવરણને પ્રદૂષિત પણ ન કરે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કીટ પ્રતિરોધક ક્ષમતા ધરાવતી જાતોનો ઉપયોગ કરવો જોઈએ અને ઉનાળાની ઋતુમાં ઊંડાઈ સુધી હળ ચલાવી કે ખેડીને અન્ય કેટલીક નિષાદમક પદ્ધતિ વડે કીટકોને દૂર કરવા જોઈએ આથી જ કીટકના નિયંત્રણ માટે પણ આ જે રાસાયણિક દવાનો આપણે છંટકાવ કરીએ ને ત્યારે ખૂબ જ કાળજી રાખવાની કે આવી રાસાયણિક દવાના છંટકાવ કરતી વખતે અત્યંત ઝેરી દવાઓ ન છાંટવી જોઈએ કારણ કે પ્રાણીઓ વનસ્પતિને વધારે નુકસાન કરે અને આ પણ આ દવા પાણીમાં ભળે તો નદી નાળામાં જાય પાણી ત્યારે પણ નુકસાન થાય એટલે ખાસ ધ્યાન રાખવું જોઈએ આજે અહીંયા સુધીનું રાખીએ આપણે ખેતીની પદ્ધતિઓ જોઈ નીંદણ જોઈએ અને કીટનાશકો આવતીકાલથી આપણે કૃષિ ઉત્પાદનના નુસ નુકસાન કરતાં પરિબળો અનાજનો સંગ્રહ કઈ રીતના કરવો એ બધો અભ્યાસ કરીશું હરિઓમ